ગેરવર્તણૂક કરી છે, અહીં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ધક્કા મુક્કી કરવામાં આવી રહી છે, જે સાચા સમાચાર લોકો સુધી પહોંચાડે છે તેમની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી રહી છે। સુરત પોલીસે મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક પણ કરી છે, ધક્કા મુકી આ વ્યવસ્થા જોવા મળી રહી છે કલેક્ટર ઓફિસની બહાર। તો સુરત પોલીસ કમિશનર આ અંગે જવાબ આપે, કેમ મીડિયા કર્મીઓને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે, કેમ તેમની સાથે ધક્કા મુકી કરવામાં આવી રહી છે। બંદોબસ્ત જરૂરી છે પરંતુ ધક્કા મુકી અયોગ્ય છે, યોગ્ય રીતે કવરેજ કરતા મીડિયા કર્મીઓ સાથે આ રીતે ધક્કા મુકી કેમ, આ સવાલ કરી રહ્યું છે એબીપી અસ્મિતા। જે મીડિયા કર્મીઓ સાચી ખબર પહોંચાડવા માટે મથી રહ્યા છે તેમને અહીંથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ, અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। રોનકભાઈ, શું વ્યવસ્થા અત્યારે, શું જોવા મળી રહ્યું છે કલેક્ટર કચેરીની બહાર? જીલન પહેલા સમાચાર કહી દઉં, ઉમેદવાર નિલેશ પહોંચી ચૂક્યા છે, તેમનો દાવો છે કે એમના એક સમર્થક જેમનું નામ પોલરા છે એ પહોંચી ચૂક્યા છે। મારી જે વાત થઈ બાબુભાઈ માંગુકિયા સાથે તો એ પહોંચી ચૂક્યા છે। એબીએફ પોપર જે એડમિટ થવાની હતી એ નથી થઈ। હા, વાત અહીંની કરીએ તો ઠીક આ જ જગ્યાએ નિલેશભાઈ હાજર હતા, અને કેમ કે આ મુદ્દો છે ત્યારે મીડિયાએ નિલેશભાઈને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો। એ હકીકત છે, વ્યવસ્થાના ભાગરૂપ મીડિયા અંદર એલાઉ નહીં હોય, પરંતુ અમારી પણ જવાબદારી છે કે હકીકત છે શું એ નાગરિકો સુધી લાવવું જોઈએ। જ્યારે નિલેશભાઈને પૂછી રહ્યા હતા ત્યારે પોલીસ કોર્ડન કરીને એમને અંદર લઈ જાય છે। સવાલ એ છે કે જો એક વ્યક્તિ, એક ઉમેદવાર, એક રાષ્ટ્રીય પક્ષનો ઉમેદવાર એની વાત મૂકવા માગે છે, મીડિયાની સાથે વાત કરે છે, તો રોકવાનો કેમ પ્રયાસ થાય? વાત એટલે નથી અટકતી, હું ફરીથી કહું છું, ચૂંટણી અધિકારી કલેક્ટર છે, એના અબાધિત અધિકારો પંચે આપેલા છે, અને એ અબાધિત અધિકારોનું સન્માન કરવું એ આપણી મીડિયા કર્મીઓની ફરજ છે। એ હકીકત છે, કોઈ પણ પ્રકારનો કિયોસ ન સર્જાય એ જોવું જોઈએ, પણ આ જે કલેક્ટર ઓફિસ છે ત્યાં કોઈ પણ પ્રકારની ભીડ નથી, હું ફરીથી કહું છું, કોઈ પણ પ્રકારની ભીડ નથી, માત્ર પોલીસ સિવાય અને નિલેશભાઈ અથવા કોંગ્રેસના 8-10 કાર્યકર્તા સિવાય કોઈ નહોતું। છતાં પણ જે પ્રકારે અવ્યવસ્થા સર્જવામાં આવે છે, આપણે ચોક્કસથી સમજવું પડશે કે આપણે આપણી લક્ષ્મણરેખા નક્કી કરવી પડશે, પણ એનો મતલબ એ ન હોઈ શકે કે કોઈ પણ પોલીસ કર્મી, કોઈ પણ પોલીસ અધિકારી મીડિયા કર્મીઓને અપમાનિત કરે। અને આ એ શહેરની વાત છે, એ સુરત છે જ્યાંના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે છે। તમારા પક્ષના રેલીઓ હોય છે, કાર્યક્રમો હોય છે, ત્યારે શૂટિંગ વ્યવસ્થાની અંદર લો એન્ડ ઓર્ડરનો સવાલ નથી આવતો, ત્યારે નથી આવતો, મીડિયા કવરેજ કરે તો, અને જ્યારે કોંગ્રેસનો એક ઉમેદવાર એ જતો હોય છે, પૂછે છે, ત્યારે લો એન્ડ ઓર્ડરનો સવાલ આવે છે। સુરત પોલીસ કમિશનરે જવાબ આપવો પડશે, અહીંયા જેટલા પણ અધિકારીઓ છે એમને જવાબ આપવો પડશે। ધક્કા મારીને પોલીસે બહાર કાઢે છે। હું ફરીથી કહું છું, મીડિયાની ભૂલ એટલી જ હતી કે કલેક્ટર ઓફિસમાં પ્રવેશ કર્યો, પણ મીડિયાએ એટલે કર્યો કે જ્યારે ઉમેદવારી પત્રક ભરાતા હતા ત્યારે એ શૂટિંગ કરાવાતું હતું અને એ પ્રચાર પ્રસાર કરાવાતો હતો, તો પછી આટલો મોટો વિવાદ થયો છે ત્યારે પારદર્શિતા સાથે, હું ફરીથી શબ્દ વાપરું છું, પારદર્શિતા સાથે એનું કવરેજ કેમ નહીં? આ સુરત કલેક્ટર જવાબ આપે, સુરત કલેક્ટર જવાબ આપે, હું ફરીથી કહું છું, કાનૂન વ્યવસ્થાનો સવાલ હોય તો ચોક્કસથી એક બાઉન્ડરી કરવી જોઈએ, અંદર એલાઉ ન કરવા જોઈએ, પણ જ્યારે એવું કશું નથી, કોઈ પ્રકારની ભીડભાડ નથી ત્યારે કેમ આ પ્રકારનું વર્તન? અને વર્તન હું ફરીથી કહું છું, રોકવા એમનો જવાબદારી પોલીસને સોંપીએ છીએ, ડીએમએ રોકી શકે, પણ એનો મતલબ એ ન હોઈ શકે કે ધક્કા મારી મારીને બહાર કાઢવામાં આવે, ધક્કા મારી મારીને। આઈપીએસ અધિકારીઓ ખુદ તપાસધીન બને અને મીડિયા કર્મીઓએ ધક્કા ખાધા છે, આ હકીકત છે હું ફરીથી કહું છું, સુરત પોલીસે જવાબ આપવો જોઈએ કે એમની કાનૂન વ્યવસ્થાની પરિભાષા છે શું?
જી આભાર રોનક, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો પારદર્શિતા સાથે જ્યારે મીડિયા કર્મીઓ પોતાનું કામ કરી રહ્યા છે ત્યારે તેમને અહીંથી ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા છે. નિલેશ કુંભાણીના કવરેજ માટે કલેક્ટર કચેરી પર પહોંચ્યા મીડિયા કર્મીઓ જેમની સાથે ધક્કા મુક્કી થઈ.